जय सिद्धि फार्म चैनल में तमारो बधानु स्वागत छे। वीडियो ने लाइक करजो, शेर करजो ने चैनल में नवा होय तो सब्सक्राइब करजो। आज काना भाई आया है जे एग्रीकल्चर में जॉब करे छे, तो मारा फार्म हाउस की मुलाकात लेवा आया है, तो तेने बात करिए आपणे। ભાઈ હું જોવામાં હું આવ્યું ભગવાન જે મારા અત્યારે ફાર્મ હાઉસમાં તમે આવ્યા તો કેવું લાગ્યું? મારો પરિચય પહેલા આપી દઉં, છેલ્લા 17 વર્ષથી એગ્રીકલ્ચર સાથે હું જોડાયેલો છું, જે બીટી કોટન આપતી કંપની, હૈદરાબાદ બેઝ કંપની, મહારાષ્ટ્ર બેઝ કંપની, એમાં પણ બીટીનું ક્રોસિંગ કરવામાં આવે છે અને બીટી કોટન તૈયાર કરવામાં આવે છે। તો આજે આ વિસ્તારની અંદર મેં હરસિદ્ધિ ફાર્મની મુલાકાત લીધી, અવારનવાર વિડીયો મેં જોયા, તો લખમણભાઈના વિડીયો મેં 2-3 જોયા આ વિસ્તાર, તો મને એના પણ કારણ કે આ વિસ્તારની ઘણા માણસો રોપ બનાવે છે અને આ છેલ્લા 2-3 વર્ષથી નારાયણની અંદર સારા રિપોર્ટ જોવા મળે છે કે ઉત્પાદનની કંપરીમાં ડીટી જાત છે સારું ઉત્પાદન આપે છે, પણ ખેડૂતને કઈ રીતે નક્કી કરવું કે સારી જાતને સારી ડીટી કોણ બનાવે છે? તો મેં 2-3 વિડીયો જોયા એટલે મને આજે એ લોકો બનાવે છે કઈ રીતે બનાવે છે અને ખેડૂતને આવતા 4 કારણ કે આ એક જ ડીટી બન્યા પછી 4 વર્ષનું રિઝલ્ટ આપણે 3 વર્ષે જોવા મળે કે આ ડીટી છે કે કઈ જાત છે। તો લખમણભાઈને હું પૂછી કે આની અંદર મને તમે જે 70 પ્લાન્ટની અંદર આ જે રોપ તૈયાર તમે કરો છો, તો આ કઈ રીતે મેથડ છે? કારણ કે ઓલરેડી હું આ પ્લાન્ટ જોઉં છું, તમે પણ જોઈ શકો કે આની અંદર અત્યારે 100 ઉપર એવરેજ ડીટી બનેલી છે, આની અંદર રોપ તૈયાર જ્યાં ખરશે પછી આ તૈયાર થશે અને 1 વર્ષની અંદર આ રોપ 2 મહિના અંદર અંકુરણ ફૂટે છે અને અંકુરણ ફૂટે પછી 1 વર્ષની અંદર તૈયાર થાય અને એ ફાર્મરને કઈ રીતે સપ્લાય કરે છે આ વિસ્તારનું। તો લખમણભાઈ મેં આજે મુલાકાત તમારા ફાર્મની લીધી, તો મને આની અંદર બીજા અન્ય લોકો બનાવે છે આ વિસ્તારની અંદર ઘણા બનાવે છે, તો એના કરતા મને થોડુંક આમાં અલગ લાગ્યું છે, તો તમે આમાં પ્રોસેસ કઈ રીતે કરો છો જેથી કરીને આ સારું બિયારણ ખેડૂતને મળી રહે આ વિસ્તાર? કારણ કે આ જાત નેચરલી જોઈએ તો યુનિવર્સિટી થ્રુ પાડવામાં આવે છે, પણ સપ્લાય એ લોકો એટલું પ્રોડક્શન ના લાવી શકે કારણ કે વાવેતર વિસ્તારમાં બમ્પર છે। તો અમુક ખેડૂતો જે લોકો વર્ષોથી ખેતીયારે જોડાયેલા છે, જેમને અનુભવ છે, એ લોકો બિયારણ સારી ક્વોલિટી બનાવી અને ડાયરેક્ટ ફાર્મરને આપે છે, તો લખમણભાઈને વિનંતી કરું કે તમે આજે પ્રોસેસ કરીને આજે તમે આ રિઝલ્ટ બતાવો છો, તો આ ડીટી કઈ રીતે બને છે અને કેટલા મહિનામાં તૈયાર થાય છે, આના જે પરાગ કઈ રીતે છાડવામાં આવે છે, એની પ્રોસેસ કયા મહિનામાં હોય છે, ચોમાસામાં, શિયાળામાં કે ઉનાળામાં? તો હું આ લખમણભાઈને પૂછું કે આ ફાર્મની અંદર મને બહુ સારું લાગ્યું છે કે ભાઈ આની અંદર રિયલની અંદર અત્યારે તમે નેચરલ જોઈ શકો કે 100 ઉપર તો આની અંદર અત્યારે એ લોકોએ રોગિંગ કરેલું છે ને આ ફ્રૂટ 1 વર્ષમાં તૈયાર થશે। તો લખમણભાઈ આજે તમે બનાવ્યા ડીટી બનાવો છો, તો આની પ્રોસેસ કઈ રીતથી હોય છે? સાહેબ, પ્રોસેસ એવું છે, આ એક નારળી એવી નહીં, તમે લોટણ અમારી ભલા જે કેમેરો ફેરવી લે બેટા, બધી નારળી બતાવો, તમે ગમે તે નારળી ઉપર જોશો તમને તમામ જગ્યાએ નારિયેળ એટલા જ જોવા મળશે। આમાં સાહેબ મેન મુદ્દો મહત્વ એ છે કે જે પરાગ લેવો ને એ મેન મુદ્દો છે, મેન મુદ્દો એટલા માટે છે કારણ કે એનો બાપ છે, સમજી ગયા તમે? એટલે ખેડૂને એની અંદરથી જે પરાગ લઈ આવવો, ઘણા લોકો ડીટી બનાવે છે અને બધાના રિઝલ્ટ સારા હોય કારણ કે સૌની રીતે એની મેથડ પ્રમાણે બધા પ્રયત્નો સારા જ કરતા હોય છે એમ, પણ જે પરાગ લઈ આવવો ને એ બહુ મહત્વની વસ્તુ છે કારણ કે એની અંદર એવી બધી નારળી વ્યવસ્થિત હોવી જોઈએ, દેશી નારળી હોવી જોઈએ, કારણ કે લોટણ છે એની માં છે, પરાગ લઈ આવવો એના બાપ છે, તો ખેડૂને સારી રીતનું રિઝલ્ટ જળવાઈ રહે। પછી બીજા નંબરનો સાહેબ પ્રશ્ન એ છે, હું એવું માનું છું મારી દ્રષ્ટિએ કે અમે જે આ રોગ નાળિયેરનો જે રોપ છે ને એ અમે 8 મહિના જ બનાવીએ, ચોમાસાના 4 મહિના અમે એ પ્રક્રિયા કરતા જ નથી, કારણ કે હું એવું માનું છું કે ચોમાસાની જે ઋતુમાં હોય તમે પરાગ મૂકી દીધો, પરાગ મૂકીને ઘરે પાછા વહી આવ્યા અને એ 24 કલાકની અંદર વરસાદ થયો, રેડો આવ્યો તો પાણીનો મોતિયો થઈને જરી જાય, તો મને એવું લાગે છે કે એમાં 60 સાલી જેવું કામકાજ થઈ જાય છે, બરોબર છે? તો એનું 100% જે રિઝલ્ટ જોઈએ મળતું નથી, એટલે આવું અમારા ઓલામાં તો માનો કે બહુ નારળી પણ ઓછી છે અને છોકરાઓ બે ઘરના છે અને અમારી એવડી મહેનત રાત દિવસની છે ને, અને ઘણા લોકોએ વાવેતર જે કર્યું છે અમે તો છેલ્લા આજે 8-9 વર્ષથી જ આ ચાલુ કર્યું છે, પણ અમારી ઝુંબેશાની અંદર બહુ મોટી છે અને જે જે જગ્યા અમારી નારળી કે બધાની રિઝલ્ટ બહુ સારા છે અને પ્રયત્નો ઘણો બધી જેટલો બને એટલો તમારા જેવા લોકો પાસેથી જાણી અને રાત દિવસ એવડી મહેનત કરી અને કેટલું કેટલું નવું બને તો આની અંદર કેવું એવું થોડું થોડું જાણવા મળતું જાય, અમે આગળ થોડું થોડું કરતા જઈએ છીએ।
બરાબર લક્ષ્મણભાઈ વાત કરી કે ભાઈ વર્ષના 12 મહિના અંદર 8 મહિના લોકો રોપ બનાવે છે, જે તમે જોઈ શકો છો અહીંયા. એ પણ મેં જોયું કે આની અંદર જે પ્રોસેસ જે ડીટીની થઈ છે, જે રોગીંગ જે પરાગ ચડાવવામાં આવી છે, જે ચોમાસા પહેલાં જે ફલીકરણ જે થયું છે, જે ફોટો આવેલો એમના મને ડીટીઆઈને તોડેલા નથી. જે ચોમાસાની અંદર વરસાદની અંદર જે પરાગ ધોવાઈ જાયને કારણે એ લોકોએ છોડી દીધું છે, અને જે પરાગ વ્યવસ્થિત એની અંદર ફલીકરણ થઈ શકે, 10-15 દિવસ પરાગ રહી શકે એની અંદર, એ પ્રોસેસ ઓલરેડી તો આપણે જોઈ શકીએ. ભાઈ ખેડૂતને સારું બિયારણ, સારું હાઇબ્રિડ કે સારી વસ્તુ જે ડીટી મળી રહે, તો એના માટે લક્ષ્મણભાઈ પ્રયત્ન કર્યો છે. તો એક આપણે જોઈ શકીએ કે આ વિસ્તારની અંદર આવતા વર્ષોની અંદર જેવું લાગે છે આપણા વિસ્તારની અંદર, કે આ વિસ્તારના અમુક ગામડા 60-70% નારાળી સુધી આવી ગયા છે, અને આવતા વર્ષમાં અતિ પણ વાવેતર વધવાની શક્યતા વધારે છે. કારણ કે લાસ્ટ યર આપણે જોઈએ છે વચ્ચેના પીરિયડની અંદર વ્હાઇટ ફ્લાયના એટેકને કારણે નારાળીમાં બહુ નુકસાન થયેલું, પણ છેલ્લા એક વર્ષથી નારાળીમાં જે ઉત્પાદનની રેશિયો છે એ પહેલાં જેટલો જળવાઈ રહ્યો છે. તો આવતા વર્ષે અત્યારે રેટ પણ કમ્પેરિઝન ફાર્મરને મળી રહે બીજા પાક કરતાં, તો આ વર્ષે ખેડૂતોને એટલી આદેધડ રહેશે કે ભાઈ કોઈ પણ મારે 10 વીઘા જમીન છે તો 4-5 વીઘા નારાળી કરી નાખવી. તો વિશ્વાસપાત્ર એ રહેશે કે જ્યાં ડીટી વ્યવસ્થિત, કારણ કે 4 મહિનાના પીરિયડની અંદર ચોમાસાની અંદર ફ્લાવરિંગ ટેજ નારાળીમાં વધારે હોય, એટલે એની અંદર જે પ્રોસેસ જે ડીટી બેસાડવામાં આવે, તો આપનું કહેવાનું એ છે કે 4 મહિનામાં અમે લોકો રોપ નથી બનાવતા જેથી કરીને ખેડૂતને નુકસાન ના જાય, કારણ કે આનું રિઝલ્ટ તમને 3 વર્ષ પછી વાયા પછી મળે કે ડીટી છે કે દેશી ભાઈની છે. તો આ લોકો વિશ્વાસપાત્ર બિયારણ આપે છે કે જેથી કરીને ખેડૂતને આવતા 20, કારણ કે આ એક ક્રોપ છે 50-60 વર્ષ હાલે છે, જો આયુષ્ય વધારે તો 70-80 વર્ષ સુધી હાલે છે, તો ખેડૂત છેતરાય નહીં. કારણ કે 3 વર્ષ સુધી એની મહેનત છે કે એની અંદર લગાતાર મહેનત કરે, ચોથા વર્ષે જો આવરણ ના આવે તો ખેડૂત પાયમાલ થઈ જાય. તો આની અંદર વિશ્વાસ, હરસિદ્ધિ ફાર્મની અંદર વિશ્વાસ, કારણ કે મેં ઘણા વિડીયા જોયા છે એમના. તો આજે મેં જોયું કે આ વિસ્તારની અંદર 20-25 ખેડૂત જે લોકો રોપ બનાવીને મેં મુલાકાત લીધી છે, તો આની અંદર મને નવું જાણવા મળ્યું કે આ લોકો પ્યોર 8 મહિને જ રોપ બનાવે જેથી કરીને ખેડૂત છેતરાય નહીં. તો આપણે એક વિશ્વાસપાત્ર સ્થળ તરીકે આ લોકો 70 નારાળીની અંદર પ્રોડક્શન લે છે, આખા વર્ષનું જે રોપા તૈયાર થઈ જાય છે નારેલ, ઓર્ડર મુજબ જ બને, ઓર્ડર મુજબ જ આપે છે. જો આ એક વિશ્વાસપાત્ર સ્થળ છે, તમારે જે કોઈ પણ, કારણ કે આપણે લોકો કોઈ પણ છે એક સાથે ખરીદી ના કરી, તમે 200 નારાળી વાવતા હોય તો તમને જે ક્રાઇટેરિયાની અંદર લાગતું હોય કે ભાઈ 200 નંગ વાવવા છે, તો જેનું સારું ફાર્મ છે, કારણ કે આપણે 5 જગ્યાએ ફરીને જશું તો અહીં પ્રોસેસ કંઈક તમને બીજા ફાર્મ કરતાં અલગ મળશે. કારણ કે જનરલી જુઓ તો એક પૈસા કમાવા માટે આ લોકોનો ઉદ્દેશ્ય નથી કે ભાઈ અત્યારે ડિમાન્ડ છે તો કોઈ પણ નારળ આપી દો, કારણ કે ઓલરેડી આની અંદર તમે જોઈ શકો કે ચોમાસાના 4 મહિનાની અંદર આ લોકોએ ડીટીનું ક્રોસિંગ કરેલ નથી, જેથી કરીને અંદર જે પરાગ છે વરસાદને કારણે ધોવાઈ ના જાય અને 100% બિયારણ જે ફલીકરણ થઈ જાય અને ડીટી બની જાય, જેથી કરીને ખેડૂત છેતરાય નહીં. એટલે આજે મેં એક બીજું પણ આ એક ફાર્મની અંદર જોયું છે કે આની અંદર જે અત્યારે આ દેશી નારળી કે લોટણ નારળી છે, અને એ લોકો દેશી નારળીનો જે પરાગ લઈને અંદર ક્રોસિંગ કરવામાં આવે છે. કારણ કે મારો સબ્જેક્ટ એ જ હતો કે બીટી કોટનની અંદર છેલ્લા 17 વર્ષથી કામ કરું, એનું ક્રોસિંગ જ છે નર અને માદાનું, શંકર 4, 6 અને 8. જે રીતે અત્યારે આ લોકો ખેડૂતના એક કોઠા સૂઝને કારણે અને પોતાના આજુબાજુના એક્સપિરિયન્સને કારણે પોતે પણ આજે ક્રોસિંગ કરે, કારણ કે આનું ક્રોસિંગ છે બટન તૈયાર થાય એ પહેલાં, બટન આવે પહેલાં ક્રોસિંગ કરવામાં આવે, રોગિંગ ચડાવવામાં અને એની ડીંડલી કાપવામાં આવે કે આ ફલીકરણ સક્સેસફુલ થઈ ગયું. તો આ વસ્તુ બહુ અઘરી છે, કારણ કે રોજ તમારે એની અંદર નારળી ઉપર ચડવું, એની ઉપર રોગિંગ કરવું, પાછું આવવું, પાછું એના બીજો પોટો ફાટે ત્યારે તમારે તૈયાર કરવું, એટલે કન્ટિન્યુ આ પ્રોસેસ છે. રોજ તમારે 70 નારાળીની અંદર રોજ તમારે ઉતર ચડત થવાનું, રોજ તો આ એક પ્રોસેસ બહુ લોંગ છે. તો એક આપણા વિસ્તારની અંદર વાત કરીએ, ગીર સોમનાથની અંદર આવતા વર્ષે જે પણ તમારે ડીટી નારળીની રોપા જે લોકોને જરૂરિયાત હોય, તો આ એક પેલ લવ ના લવ પણ એક પેલ મુલાકાત કરજો, જેથી કરીને તમારું નોલેજ વધે. બીજા ફાર્મની અંદર તમે જાજો, ત્યાં પણ તમે લેશો કઈ રીતે પ્રોસેસ બને છે, ક્યારે એ લોકો બનાવે છે, જેથી કરીને ખેડૂત આ છેતરાય નહીં. તો હું લક્ષ્મણભાઈ પર ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણા વિસ્તારની અંદર પોતે ઓમ કોઠાસૂદ જોરદાર અન ઓછું ભણેલા પણ જેમની સાથે એનો એક્સપિરિયન્સ વધારે છે ફ્રૂટની અંદર, તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપણા વિસ્તારના ખેડૂતોને સારું ડીટીનો રોપા આપી શકે અને ખેડૂતો આ વિસ્તારની અંદર સારું હાઇબ્રિડ બનાવે. તો આની અંદર એવરેજ લક્ષ્મણભાઈ ડીટીની એવરેજ ઉત્પાદન ક્ષમતા કેટલી? સાહેબ એની અંદર એવું છે, ઘણા લોકો તો કહે છે કે વર્ષના 700 આવે ને 800 આવે, હું મારી દ્રષ્ટિએ એવું માનું છું એ બધી ખોટું છે. કારણ કે બહુ સારી અત્યારની ડીટીની જે ઉત્પાદન અને વ્યવસ્થિત જો આનો પરાગ છોડવામાં આવ્યો હોય અને 100% જો ડીટી વ્યવસ્થિત બની ગઈ હોય તો 400 ની મર્યાદા છે એની.
કારણ કે જેટલું ફલીકરણ થાય છે એટલું ટકતું નથી પાછું. માનો કે 40 નારિયેળની લૂમ છે, 40 નારિયેળ પાછા હોતા નથી. એની અંદરથી જેમ વધારે ઉત્પાદન હોય એટલો ખરોપો પાછો વધારે રહે છે અને ખેડૂતના હાથની અંદર એથી વધારે માં ન આવી શકે એમ. બાકી ઘણા લોકો કહે છે કે એટલું બને ને આવું થાય છે. અમે તો ખેડૂતને એ અત્યારે કહી દઈએ છીએ કે ભાઈ અમારી નારેડી 3 વર્ષ અમે ક્યારેય કહેતા જ નથી, 3.5 વર્ષે જ પોટો આવશે અને 4 વર્ષની અંદર એનું તમારું ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ થઈ જશે. એટલે આપણે જોયું કે ડીટીની કેપેસિટી છે, જે જનરલી વાત કરે છે કે ભાઈ 400 નારળ 500 નારળ પર પ્લાન્ટર લાગે છે, પણ જનરલી લખમણભાઈનું કહેવાનું છે કે ભાઈ એવરેજ છે તમને 350-400 નારળ એક ડીટી નારળી આપવાની કેપેસિટી ધરાવે છે. કારણ કે એની અંદર આવરણ આવે છે એ ઘણું આવે, પણ જે ટેમ્પરેચરને વાતાવરણને આધીનને કારણે અમુક બટન છે ખરી જતા હોય નારળ, નાના નારળ, તો એના માટે કઈ અધર પ્રોસેસ કઈ કરો છો નારળ ખરી જાય એના માટે કોઈ ઘણી વખત ગૌમૂત્ર ને એવું યુઝ કરીએ છીએ અમે, તો ઓર્ગેનિક બેઝ ખરું 100%. એટલે ઓર્ગેનિક બેઝ 100% ઓર્ગેનિક બેઝ પ્રોસેસ છે. કારણ કે આપણે છાણિયા ખાતર ની અંદર ફોસ્ફરસ ની માત્રા વધારે હોય એટલે સ્વાભાવિક છે કે એની અંદર તમને પૂરા ઓલરેડી સાણિયા ખાતર ને બધા ગ્રેડ મળી રહે એટલે ઓલરેડી સાણિયું ખાતર પુષ્કળ નાખો છો, ગૌમૂત્ર નો છંટકાવ કરો પૂરેપૂરો. એની અંદર આ એક ઓર્ગેનિક બેઝ તમને રિઝલ્ટ લાંબે ગાળે મળે, હા, પણ 100% મળે એમાં કોઈ ફેરફાર નહીં. તો 100% મને પણ આ ફાર્મ ની મુલાકાત લેતા બહુ આનંદ થયો છે, કઈક નવું જાણવા મળ્યું છે. કારણ કે અત્યાર સુધી મેં 7-8 ફાર્મ ની મુલાકાત આપણા વિસ્તાર ગીર સોમનાથ માં લીધી, પણ આ ફાર્મ ની અંદર એવરેજ રિઝલ્ટ એ સારું છે, પણ છતાં પણ આમની અંદર એ છે પ્રોસેસ એની. કારણ કે આ વર્ષે ડિમાન્ડ ઘણી રહેવાની, તો ફાર્મર છેતરાય નહીં, ખેડૂત છેતરાય નહીં. કારણ કે આની તો ઓલરેડી છે 3 મહિના સુધી રોપ બનાવવામાં આવ્યો નથી, જયારે વરસાદના પીરિયડ ની અંદર તો એનું 100% ફલીકરણ થયેલું છે અને 100% ડીટી જાત 100% ઓર્ગેનિક બેચ છે, 100% ગેરંટી આપી દઈએ. તો ધન્યવાદ, આજે અમે લખમણભાઈ ને પણ આજે ફાર્મ ઉપર મેં મુલાકાત લીધી તો તેમનો પણ આભાર માનું છું. ના ના સાહેબ, તમારો આભાર. જય હરસિદ્ધિમાં ફાર્મ ની મુલાકાત લીધી, જે ડીટી ની પ્રોસેસ છે તમે જોયું છે કે દેશી ની પરાગ લોટણ ની અંદર ચડાવવાની આપણે જે પ્રોસેસ અંદર ફાર્મમાં જોઈ અને એ નારળ જે તૈયાર થાય છે એ આ રીતે ખરે, પછી એ લોકો આની અંદર સોઈંગ કરે અને આ લોકોએ આની અંદર 1200 નંગ અત્યારે ઓલરેડી મે મહિના સુધીનું જે પ્રોડક્શન આવ્યું એ પ્રોડક્શન અહીં અત્યારે સોઈંગ કરી દીધું અને અંકુરણ 2 મહિના પછી આની અંદર નીકળે અને પ્રોસેસ થતાં જે નારળી રોપ એકદમ કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી 1 વર્ષ લાગે છે. તો આપણે જોયું તો આ ફાર્મને તમે પણ જોઈ શકો કે આની પ્રોસેસ કઈ રીતની છે. પહેલાં નારળ ઉપર થાય પાકે છે, પછી એમને સોંપવામાં આવે છે અને આની અંદર અંકુરણ આવે 2 મહિનાએ અને પછી 1 વર્ષે રોપ તૈયાર થઈ જાય. તો આપણે આ ફાર્મની આજે મુલાકાત પૂરી કરી છે અને તમારે પણ કોઈને જોવું હોય તો આ જોઈ શકો છો.